ना सेतु बनी पोतानी थती मददे जीव बचावाना प्रयत्नो हाथ धर्या छे। त्यारे पुंचरे गामे राज्य ने देशनो आदर्श गाम बनी अने देशने राज चींधी चुक्यो छे। त्यारे हवे कपरा काळमां दर्दीओना मददे आवी अने पोतानी मानवतानी फरज अदा करी अने दाखला रूप बनी रह्युं छे आ गाम। साबरकांठा जिलाना तलोद तालुकानुं पुंसरी गाम देशनुं प्रथम आदर्श गाम बन्युं हतुं। जे गामनी व्यवस्थाए देश अने दुनियाना प्रतिनिधिओने आवा मजबूर कर्या अने व्यवस्थानी रूबरू मुलाकात लई तेने पोताना विस्तारमां राज्यमां अमली करी रह्या छे अने अनेक एवोर्ड पुंसरी गामने मळ्या छे। जे गामना पूर्व सरपंच हिमांशु पटेल यथार्थ मेहनत अने दूरंदेशी कामे लगाड़ी अने परिणाम मळ्युं हतुं। त्यारे फरी एक वार देशने राह चिंहतुं पुंसरी गाम हवे हालमां चाली रहेली कोरोना महामारीमां ऑक्सिजन अने बेड માટે મદદે આવ્યું છે। ગામના પૂર્વ સરપંચે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને 10 દિવસ પહેલા પોતાનો નંબર મદદ માટે પ્રસિદ્ધ અને હવે પૂર્વ સરપંચ અને તેમની 9 સભ્યોની ટીમ મદદમાં લાગી ગઈ છે। રાત દિવસ જોતી નથી, માત્ર કોલ આવે કે WhatsApp આવે એટલે તેના પર કાર્યવાહી શરૂ કરી દે છે અને કઈ રીતે કેવી રીતે કેટલી ઝડપી મદદ થઈ શકે તે માટે શું કરવાનું તે અમલમાં મૂકીને કામગીરી હાથ ધરી છે। COVID-19 ના સેકન્ડ વેવ સૌ જાણે છે ખૂબ ખતરનાક છે અને એની અંદર કોવિડ પેશન્ટ જે થાય છે અને એના સગા સંબંધીઓ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે એક નંબર મારો વ્યક્તિગત પણ પબ્લિશ કરીને 8-10 યુવાનોની એક ટીમ પણ બની છે કે જે મોડાસા અને હિંમતનગર ખાતે એ દર્દીઓને પ્રોપર ગાઈડ કરે। એના કમ્પ્લેન અમને વોટ્સઅપ મેસેજ, ઘણા બધા ફોન કોલ પણ આવે છે, લેટ નાઇટ સુધી વોટ્સઅપ મેસેજ પણ આવે છે, કયા હોસ્પિટલની અંદર જગ્યા છે, જગ્યા છે તો એના અંદર ઓક્સિજનનો અભાવ છે તો ઓક્સિજન એજન્સી સાથેનું સંકલન થાય, રેમડેસિવિર ઇન્જેક્શન મળે છે તો એ સરકારના કોટામાંથી જે પત્રક બનીને જે હોસ્પિટલો સુધી ઇન્જેક્શન પહોંચે છે એનું પ્રોપર ગાઈડન્સ એની સાથે પહોંચાડવામાં આવે। તો મૂળ સરકારની સિસ્ટમ જે બની છે, સરકારી તંત્ર કામ કરે છે, એના પેરેલર પ્રોપર એને ગાઈડ થાય અને પ્રોપર યોગ્ય માર્ગદર્શન મળે, જ્યાં જરૂરિયાત હોય ત્યાં હોસ્પિટલમાં બેડ થાય, હોસ્પિટલના લોકો સાથે પણ સંકલન કરી અને એમની સાથે જ્યાં બેડ વેકેન્સી ઊભી થાય તો પેશન્ટોને જાણ પણ કરવામાં આવે, એવું એક સેતુ બનવાનો પ્રયત્ન છેલ્લા 4-1 દિવસથી શરૂ કર્યો છે। બિલકુલ ગામડામાંથી જ્યારે અત્યારની પરિસ્થિતિમાં એને શહેર સુધી લઈ જવાનું હોય, હોસ્પિટલ સુધી સ્પેશિયલ લઈ જવાનું હોય, એનું ઓક્સિજન લેવલ જ્યારે ડાઉન થાય, ઘણા બધા પેશન્ટ હોનકોરોન્ટાઇન છે અને એક એવું સ્ટેજ આવી જાય જ્યારે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય, ત્યારે આ 1 લિટરની ઓક્સિજનની બોટલ છે કે જે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત અને પ્રાઇવેટ ડૉક્ટરો સાથે સંકલન કરીને અમને આપીએ છીએ। આ 1 લિટરની 8 લિટરની બોટલ છે, 1 કિલો અંદર ઓક્સિજન છે અને એને પ્રેસ કરી અને કમસે કમ હોસ્પિટલાઇઝ સુધી થાય ત્યાં સુધી એમાં ઓક્સિજનનો એનો સપોર્ટ મળે, તો એ પ્રકારની બોટલનું વિતરણ પણ અમે શરૂ કર્યું છે। પુંસરીના પૂર્વ સરપંચે સોશિયલ મીડિયામાં નંબર પ્રસિદ્ધ કર્યા બાદ 1 લિટર અને 5 લિટરના ઓક્સિજનના બોટલો મફતમાં આપે છે, જે બોટલો ઘરેથી કે સ્થળેથી હોસ્પિટલ સુધીનો સેતુ બને છે અને તે સેતુ એક જીવ પણ બચાવી શકે છે તે હાલમાં બહુ જ જરૂરી છે। હાલમાં દરરોજ ઓક્સિજન રેમડેસિવિર ઇન્જેક્શન સાથે બેડ પણ નથી મળતા, તો બીજી તરફ મફત ઓક્સિજન બોટલની સેવા પૂર્વ સરપંચ કરી રહ્યા છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બંને સ્થળે આ સેવા શરૂ કરી છે। પુંસરી ગ્રામ પંચાયત સાથે પોતાના કાર્યાલય અને આરોગ્ય કેન્દ્રમાં અને મોડાસામાં પણ બોટલો 1-5 લિટરની તૈયાર રાખી છે, જેવી માંગ આવે એટલે તુરંત તેમને સ્થળ પર મોકલી દેવામાં આવે છે અને ત્યાંથી તેમને બોટલ આપવામાં આવે છે, તો સિનિયર સિટીઝન્સને 5 લિટર અને બાકીનાને 1 લિટરની ઓક્સિજન બોટલ આપવામાં આવે છે, તો રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન બેડ માટે પણ હોસ્પિટલનો સેતુ બની અને દર્દીઓને મદદ કરી રહ્યા છે। આ કોરોનાના સમયમાં અમે દવાખાનામાં જઈએ તો જગ્યા ના મળે, તો આ ઇન્જેક્શનની કોઈ બધી તકલીફ પડતી હોય તો સાહેબે મોબાઈલનો કોન્ટેક્ટ કરાવેલો, અમે મોબાઈલથી અમારા જ સગાવાલા અમે ઇન્જેક્શનની જ જરૂર પડી હતી, ઓક્સિજનની જરૂર પડી, અમે સાહેબને કોન્ટેક્ટ કર્યો, સાહેબે અમને મદદ કરી અને અમારી રાહત રહી। હાલમાં ચારે બાજુ કોરોના મહામારીના દર્દીઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે સ્વચ્છતા અને આદર્શ દેશનું પહેલું ગામ અને તેના પૂર્વ સરપંચ કોરોનાના દર્દીઓને ઓક્સિજનની બોટલો મફત આપી બેડ સુધીના સેતુ બનીને દર્દીઓના જીવ બચાવવામાં લાગતા બીજા લોકો માટે કામગીરી દાખલારૂપ બેસાડી રહ્યા છે। રિપોર્ટર સુરેશ તુરી સાથે નિર્માણ ન્યૂઝ સાબરકાંઠા। પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગના કેમ્પસમાં સતત 108ની લાંબી લાઈનો